સાચું કહું ને મિત્તલ, મને ભણવાનો પહેલેથી જ કંટાળો આવતો હતો. આ તો કોલેજના બહાને આપણું મળવાનું થાય ને એટલે એ પણ કરું છું. બાકી ભણવામાં તો મને કોઈ રસ જ નથી. તું ભણીશ નહીં તો આગળ શું કરીશ? લારી ખોલીશ શાકભાજીની? જો છાનો માનો ભણજે, નહીતર આપણે લગ્ન પછી તને નોકરી નહીં મળશે તો આપણે શું કરશું? અરે હું મજાક કરું છું, જો તે લગ્ન માટે ના નહીં પાડી દેતી. હું નાઈ પાડી દઉં, જો તને સારી જોબ નહીં મળે તો હું ના જ પાડી દઈશ. ના પાડવા પડી ના તો શું પાડે, ઘર આવીને ઉઠાવીને લઈ જઈશ તને. અરે યાર હું મજાક કરતી હતી, તું તો નારાજ થઈ ગયો. હું તારા વગર એમ પણ નથી રહી શકતી. ચલ મને મોડું થાય છે, હું જાઉં. હા હા, બાય બાય. અહીંયા રસ્તા પર દુપટ્ટો કોનો પહેર્યો છે? આ દુપટ્ટો તો એકદમ નવો જ લાગે છે. આ કોઈ ફેંક્યો નથી, પડી ગયો હશે. એક કામ કરું, આને હું ઘરે લઈ જાઉં, મિત્તલને આપી દઈશ. બેટા તારે જે કોલેજમાં રજા છે ને? હા મમ્મી રજા છે. તો જમવામાં શું બનાવ? કઈ પણ બન્યા દો ને, મને તો કઈ બી ચાલશે. સારું બેટા, ચાલ કઈ બી બનાવી લો. હા મને થયું કે આજે રજા છે તો તારા ઘરે આવીને વાંચું, જેથી વંચાઈ પણ જાય અને વાતો પણ થાય. વાંચવા દેશો દો ને મને, ખોટો ટાઈમ બગડવાની છે તું મારો. બહુ હોશિયારી ના કરીશ, મને ખબર છે તું કેવું ભણે છે. આ શું છે? અરે આ તો દુપટ્ટો છે, કાલે રસ્તા પરથી મને મળ્યો હતો. આ સાચું કે જ્યાં કોનો દુપટ્ટો છે? આ મને ખબર નથી કોનો છે, મને તો રસ્તા પરથી મળ્યો હતો, હું એને લઈને ઘરે આવી ગયો. જૂઠું નહીં બોલ, કોઈ આવો સારો દુપટ્ટો રસ્તા પર ફેંકીને ના આવે. સાચું બોલા, કોનો દુપટ્ટો છે? અરે યાર તું તો ગજબ ની છે, હું સાચું કહું છું, મને નથી ખબર આ દુપટ્ટો કોનો છે. રસ્તા પરથી મળ્યો એટલે હું ઘરે લઈ આવ્યો એને. હું એટલી પણ મૂરખ નથી કે મને ખબર ના પડે કે આ સારો દુપટ્ટો કોઈ રસ્તા પર ના ફેંકી શકે. તું મને સમજે શું છે? કોની સાથે ચાલુ છે તું? અરે યાર તું સમજવાની કોશિશ કર, મને નથી ખબર આ દુપટ્ટો કોનો છે, હું ખરેખર સાચું કહું છું. કઈ વાંધો નહીં, તું મને નહીં કહી ને તો પણ કોઈ મને ફરક નથી પડતો, પણ મને એ ખબર પડી ગઈ છે કે મારા સિવાય તારી જિંદગીમાં બીજું કોઈ છે. અરે યાર મિત્તલ આ તું શું બોલે છે, મારા જીવનમાં તારા સિવાય બીજી કોઈ છોકરી નથી, હું ફક્ત તને જ પ્રેમ કરું છું. જૂઠું ના બોલ, આજથી તારો અને મારો સંબંધ પૂરો, અને હા તું આ દુપટ્ટા વાળી સાથે જઈ શકે છે. મિત્તલ મારી વાતો સાંભળ મિત્તલ. રીના શું કરે છે તું અહીંયા? મારો દુપટ્ટો શોધી રહી છું. દુપટ્ટો કયા કલરનો હતો? બ્લેક કલરનો. અરે યાર એ દુપટ્ટો તો મને મળ્યો હતો, હું એને મારા ઘરે લઈ ગયો છું, પણ એ રસ્તામાં કઈ રીતે પડી ગયો દુપટ્ટો તારો? એક્ચ્યુઅલી એવું થયું ને, કાલે હું આ રસ્તા પરથી જતી હતી ને તો બે આવારા છોકરાએ મારી છેડતી કરી અને હું દોડતી દોડતી ભાગી ગઈ અને મારો દુપટ્ટો છૂટી ગયો કસે. અરે યાર આ તારા દુપટ્ટાએ તો મારું ઘર ભંગાવ્યું છે. કેમ શું થયું? એ દુપટ્ટો મારા ઘરે પડ્યો હતો સોફા પર, તો મિત્તલ જોઈ ગઈ. પછી એણે તારી સાથે ઝઘડો કર્યો? એણે મારી જોડે બ્રેકઅપ કરી લીધું. યાર હે ભગવાન, આ તો બહુ ખોટું થયું. મિત્તલે આવું તારી સાથે નહોતું કરવું જોઈતું. પણ એને સમજાવે કોણ? તું ચિંતા ના કરીશ, હું એને સમજાવીશ. હું એને કહીશ કે આ દુપટ્ટો મારો હતો, એમાં તારો કઈ વાત નથી. હા યાર તારું તું એને સમજાવજે ને. અને હા તારો દુપટ્ટો મારા ઘરે પડ્યો છે, મારી મમ્મીને કહેજે ને તને આપી દેશે. હા ચાલ હું નીકળું. બાપુજી કાલે મારી દીકરી મિત્તલ અને તમારી લાડલીની સગાઈ છે. હા હા. અને વેવાય આવે ને એટલે ફંક્શનમાં કોઈ કમી રાખવાની થતી નથી. અને હા
ટૂંક સમયમાં જ આપણે લગ્ન લેવાના છે અને એ ધામધૂમથી કરવાના છે. હા હા, બસ તમારા આશીર્વાદ આપવાના. આશીર્વાદ આપો. ભલે આપીશ. જય શ્રી કૃષ્ણ અંકલ. અરે તું અત્યારે અહીંયા? મિત્ર નથી ઘરે. અરે બેટા એની રૂમમાં છે. હાલે મિત્રની સગાઈ છે ને, એટલે બી તાબડતોબ તૈયારી કરી રહી છે. મિત્રની સગાઈ છે પણ કોની જોડે? અરે મારા મિત્ર છે ને પેલા બિલ્ડર, એમનો દીકરો છે મેહુલ, એમની જોડે. અરે રીના તો અહીંયા? સારું થયું તું આવી ગયું. ચાલ આપણે જઈએ બ્યુટી પાર્લર મહેંદી મુકાવવા. નહીં મારી પાસે ટાઈમ નથી, તું જઈ આવજે. મિત્તલ મારે તને કંઈ પૂછવું છે. અરે જે પૂછવું તો જલ્દી પૂછ, મને બહુ બધું કામ છે, સમય ઓછો છે. તે ખરેખર મિતુલ જોડે બ્રેકઅપ કરી નાખ્યું છે? નામ ના લે ફ્રોડનું મારી સામે, એણે મને દગો દીધો છે. અરે મારી જોડે પ્રેમનું નાટક કરીને બીજીને લઈને ફરે છે, એવું તે તેના ઉપર મારી લીધું આ દુપટ્ટા ઉપરથી. હા મેં એ દુપટ્ટો એના ઘરે જ જોયો હતો. કોઈને મળવા આવ્યો હશે અને ત્યાં દુપટ્ટો ભૂલી ગયો હશે. આ દુપટ્ટો તે જોયો હતો ને મિતુલના ઘરે? હા આ એ જ દુપટ્ટો છે. પણ આ દુપટ્ટો તારી પાસે કેવી રીતે આવ્યો? આ મારો દુપટ્ટો છે. એટલે તું જ મિતુલની બીજી પ્રેમિકા છે એમ જ ને? ના મારે અને મિતુલ જોડે કોઈ પણ સંબંધ નથી. આ દુપટ્ટો તો કાલે મારા રસ્તામાં પડી ગયો હતો. મને ઉલ્લુ ના બનાવ, સમજાવવાની કોશિશ ન કર. હું તને સમજાવવાની કોશિશ નથી કરતી, આ સાચી વાત છે. કાલે રસ્તામાં બે છોકરાઓ મારી છેડતી કરતા હતા ને, તો દુપટ્ટો મારો ત્યાં ત્યાં રહી ગયો અને હું ત્યાંથી ભાગી ગઈ. અને મિતુલે દુપટ્ટો ઘરે લઈ આવ્યો અને તે જોયો હશે. ઓ માય ગોડ, આ હું શું કરી બેઠી? વાતને સમજ્યા વગર જો મિતુલ સાથે બ્રેકઅપ કરી બેઠી. પપ્પા આ સગાઈ તોડી દો, મારે આ સગાઈ નથી કરવી. હું મિતુલ સાથે સમાધાન કરી રહીશ. મિતુલ આ સગાઈ ભંગ કરાવી તારે મારું નાક કપાવું છે. આ સગાઈ તો થઈને જ રહેશે. જા તૈયારી કર બધી, અમારું મોઢું શું જોવે તું? મિતુલ આ સગાઈ તું કરી લે, કારણ કે તું મિતુલના પ્રેમના લાયક જ નથી. જેને પોતાના પ્રેમ પર ભરોસો નથી એને પ્રેમ નથી કરાતો. મિત્રની આજે સગાઈ છે એટલે અરે મારી સાથે ખરેખર બધા સંબંધો તોડી નાખ્યા છે. જવા દે ને, આવો અફસોસ નહીં કરવાનો. એ તારા પ્રેમને સમજી ન શકી તો તું શું કરવા અફસોસ કરે છો આટલો બધો? હું એને ખરેખર સાચા દિલથી પ્રેમ કરતો હતો. અરે એ તને સાચો પ્રેમ નહોતી કરતી, અને જો ખરેખર એ તને સાચો પ્રેમ કરતી હોત ને તો એમાં શંકા કુશંકા ન રાખેત. અને જો સાચું કહું ને તો આ છોકરી તારી લાયક જ નહોતી. અરે તું આમ ઉદાસ ન થા, આવા છીછરા લોકોનો અફસોસ ન કરાય. રીના તું મારી સાથે ફ્રેન્ડશિપ કરશે? શું? હેલો. અરે ભાઈ હજુ મીઠાઈ નથી પહોંચી. અશોકભાઈ બોલું છું. હા કેટલા વાગ્યા? આ સાંજે બધા મહેમાનો આવી ગયા, તમને કઈ ખબર પડે કે નહીં? અરે તમારા કરતા તો પેલા ચંપકભાઈ મિસ્ત્રીના ઓર્ડર આપ્યો હોત ને તો અત્યારે ક્યારની મીઠાઈ આવી ગઈ હોત. મોકલો જલ્દી હવે. અમારે લગ્નની કંકોત્રી આપવા આવ્યો છે. મિત્તલ મેડમ બહાર આવો. મિતુલ તું આવી ગયો, હું હમણાં તારા ઘરે જ આવતી હતી. તારી માફી માંગવા માટે, મારી ગેરસમજણ થઈ ગઈ, મને માફ કરી દે. હું તને સમજ્યા વગર જ તારી સાથે બ્રેકઅપ કરી બેઠી. મેં તને સમજ્યા વગર જ તારા પર આરોપ મૂકી દીધો. આરોપ મારું થઈ ગયો છે મિત્તલ, મારા લગ્ન નક્કી થઈ ગયા છે. હું તને કંકોત્રી આપવા જ આવ્યો છું. તારા લગ્ન નક્કી થઈ ગયા છે પણ કોની સાથે? રીના સાથે. નહીં મિતુલ તું આવું ન કરી શકે, તું મારો છે, તું બીજા કોઈનો નથી મિતુલ. હા હું તારો જ હતો પણ તે જાતે જ મને તારી જિંદગીમાંથી જાકારો આપ્યો છે. તું ખરેખર પ્રેમના લાયક હતી જ નહીં. ભૂલ તો મારી જ હતી કે હું તને પ્રેમ કરી ગયો, અને એ ભૂલનો હવે હું સુધારો કરવા માંગુ છું. એના સાથે લગ્ન કરી
ચાલ મિત્ર, હું જાઉં છું. અને હા, લગ્નમાં આવવાનું ભૂલતી નહીં. હું રાહ જોઈશ તારી. સત્યને જાણ્યો ને અને એના પર આક્ષેપ કરી નાખ્યો, ઉતાવળે પગલું લઈ લીધું. હવે આમ પસ્તાવાથી કઈ નહીં મળે. તું તારું નવેસરથી જીવન જીવ અને બસ એને ભૂલી જાવ. તૈયારી કરો, છોકરાઓમાં આવતા જશે.